Hello everyone, I am Veena Patel and you are watching my channel English Literature Gujlis Clash. Aje first lecture ma apne joishu syllabus for BA Sem 1 English for regular students. Etle ke je students e English mukhya vishay tarike rakhyo hoy teva regular students mate no syllabus. Syllabus etle ke abhyaskram. અને રેગ્યુલર સ્ટુડન્ટ્સ ટર્મ એવા સ્ટુડન્ટ્સ માટે વપરાય છે કે જેમણે રેગ્યુલર સ્ટુડન્ટ્સ તરીકે કોલેજમાં એડમિશન લીધું છે. જ્યારે કેટલાક સ્ટુડન્ટ્સ કોઈ વ્યવસાયમાં હોય અને ઘરે બેસીને અભ્યાસ કરી બહારથી એક્ઝામ આપતા હોય તેમને માટે ટર્મ વપરાય છે એક્સટર્નલ સ્ટુડન્ટ્સ, અને તેમનો સિલેબસ જુદો હોય છે. સિલેબસ એટ અ ગ્લાન્સ. સિલેબસ ઉપર એક નજર કરી લઈએ. સેમેસ્ટર 1 માં તમારે કુલ બે પેપર પાસ કરવાના હોય છે, ઇંગ્લિશ પેપર 1 અને ઇંગ્લિશ પેપર 2. ઇંગ્લિશ પેપર 1 ઇન્ટ્રોડ્યુસિંગ લિટરરી ફોર્મ્સ પોએટ્રી, જે વિશે તમારા કન્સર્ન પ્રોફેસર તમને માહિતી આપશે, અને ઇંગ્લિશ પેપર 2 ઇન્ટ્રોડ્યુસિંગ લિટરરી ફોર્મ્સ ડ્રામા, જે વિશે હું તમને શીખવીશ. લેટ અસ નો અબાઉટ ઇંગ્લિશ પેપર 2's સિલેબસ ઇન ડિટેલ્સ. ઇન્ટ્રોડ્યુસિંગ લિટરરી ફોર્મ્સ ડ્રામા. ડ્રામા એટલે કે નાટક ઇન ગુજરાતી. નાટક એટલે શું? અ ફોર્મ ઓફ લિટરેચર દેટ ઇઝ પરફોર્મડ ઓન ધ સ્ટેજ. ટીવી સિરિયલ્સ, મૂવીઝ, કોમેડી, ટ્રેજેડી એટસેટ્રા, જેને પરફોર્મ કરી શકાય, જેને સ્ટેજ ઉપર ભજવવામાં આવે છે તેને નાટક કહેવાય. નાટક 2-3 કલાકનું હોઈ શકે છે. તેમાં જુદા જુદા કેરેક્ટર્સ એટલે કે એક્ટર્સ અર્થાત પાત્રો જુદા જુદા રોલ ભજવતા હોય છે, તે ડ્રામા કહેવાય છે. આવા નાટકો પણ પાછા જુદા જુદા પ્રકારના હોય છે. આપણે નાટકો જોઈએ તો છીએ પણ તેનો પ્રકાર જાણતા નથી હોતા, એવું અભ્યાસ કર્યા પહેલા બને. એકવાર અભ્યાસ થઈ જાય પછી ખબર પડવા માંડે કે આપણે જે નાટક જોઈ રહ્યા છીએ તે કયા પ્રકારનું છે. તો નાટકો કયા કયા પ્રકારના હોય છે તે વિશે જાણીએ. ટ્રેજેડી, કોમેડી. કોમેડીમાં પણ પાછા અલગ અલગ પ્રકારો છે, જેમ કે કોમેડી ઓફ હ્યુમર વગેરે. માસ્ક, ફાર્સ, મેલોડ્રામા, આવા 12 પ્રકારો આપણે આ સિલેબસમાં શીખવાના છીએ. ટોટલ ટેક્સ્ટ આર 2 ઇન ઇંગ્લિશ પેપર 2. ઇંગ્લિશ પેપર 2 માં ટોટલ 2 ટેક્સ્ટ છે. તેમાં યુનિટ એ માં ફર્સ્ટ ટેક્સ્ટ ગણવાની છે, અને ફર્સ્ટ ટેક્સ્ટનું ટાઇટલ છે હની ડ્યુ. ઇટ્સ એન એન્થોલોજી ઓફ પ્રોઝ પોએટ્રી એન્ડ વન એક્ટ પ્લેઝ. એ એક સંગ્રહ છે જેમાં પ્રોઝ પોએટ્રી અને વન એક્ટ પ્લેઝ આવેલા છે. પ્રોઝ એટલે કે ગદ્ય, પોએટ્રી એટલે કે કાવ્યો, અને વન એક્ટ પ્લેઝ એટલે કે એકાંકી નાટકો આવેલા છે. તે બુક ઓરિયન્ટ બ્લેક સ્વાન દ્વારા પબ્લિશ થયેલી છે. ઇંગ્લિશની કોઈ પણ બુક લેવા જાઓ તો તેમના પબ્લિશરનું નામ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. પબ્લિશરના નામ ઉપરથી ટેક્સ યોગ્ય રીતે ઓળખાતી હોય છે. તો ઓરિયન્ટ બ્લેક સ્વાન આપણી ટેક્સ બુકના પબ્લિશર છે. ટેક્સ 2 જેને યુનિટ બી થી ઓળખવામાં આવે છે, અ કમ્પેનિયન ટુ લિટરરી ફોર્મ્સ, રિટન બાય પદ્મજા અશોક. પદ્મજા અશોક દ્વારા આ ટેક્સ લખાયેલી છે. એ પણ ઓરિયન્ટ બ્લેક સ્વાન દ્વારા જ પબ્લિશ થયેલી છે, અને એને આપણે યુનિટ બી તરીકે લઈશું. અને યુનિટ સી ફ્રોમ ધ સેમ ટેક્સ નંબર 2. યુનિટ સી એ ટેક્સ નંબર 2 માંથી જ બહાર કાઢેલો છે. એના જે ટોપિક્સ આવશે તે ટેક્સ નંબર 2 માંથી જ આવશે. ટેક્સ 1 છે હની ડ્યુ, એન એન્થોલોજી ઓફ પ્રોઝ પોએટ્રી એન્ડ વન એક્ટ પ્લેઝ. હની ડ્યુ નામની બુક છે તે ગદ્ય, પદ્ય અને એકાંકી નાટકનો એક સંગ્રહ છે. પ્રોઝ એટલે ગદ્ય, પોએટ્રી એટલે
કાવ્યો અને વન એક્ટ પ્લેઝ એટલે એકાંકી નાટકો, એક અંકીય નાટક, જે નાટકમાં એક જ અંક લખાયો હોય તેને વન એક્ટ પ્લેઝ અથવા ગુજરાતીમાં એકાંકી નાટક કહેવાય છે. આ જ ટેક્સ્ટ બુક તમારે પેપર વનમાં પણ સ્ટડી કરવાની છે, પરંતુ તેનો અર્ધો ભાગ પેપર ટુમાં છે, એટલે કે અર્ધો ભાગ પેપર વનમાં છે અને અર્ધો ભાગ પેપર ટુમાં છે. એક જ બુકમાંથી પેપર વન અને પેપર ટુ અર્ધું અર્ધું આપણે સ્ટડી કરવાનું રહે છે. પેપર વનમાં તમને બીજા પ્રોફેસર આ ટેક્સ્ટનો પોએટ્રીવાળો ભાગ સમજાવશે અને પેપર ટુમાં હું જાતે તમને એ જ ટેક્સ્ટનો વન એક્ટ પ્લેઝવાળો ભાગ એટલે કે એકાંકી નાટકોનો અભ્યાસ કરાવીશ. તો આપણે આ સેમેસ્ટર દરમિયાન પેપર ટુમાં કુલ 3 વન એક્ટ પ્લેઝ વિશે અભ્યાસ કરવાનો છે. પહેલું વન એક્ટ પ્લે છે ધ વિલા ફોર સેલ. બીજું એટલે કે સેકન્ડ ધ ડે ઓફ એટોનમેન્ટ એન્ડ થર્ડ અ મેરેજ પ્રપોઝલ. આટલા 3 નાટકો વન એક્ટ પ્લેસ આપણે શીખવાના છીએ. પણ એમ થાય કે વોટ ઇઝ વન એક્ટ પ્લેસ? આ એકાંકી નાટક એટલે શું? એકાંકી ગુજરાતી શબ્દમાં જ સમાઈ ગયેલું છે કે એક અંક વાળું નાટક. છતાં એમાંય જો ન સમજ પડે તો સીધી અને સાદી ભાષામાં કહું તો જે નાટક 10 મિનિટમાં ભજવાઈ જતું હોય, બરાબર, તે એકાંકી નાટક હોય છે. અથવા 10 મિનિટની આસપાસ, એને ઘણો સમય લાગતો નથી. બીજી બાબત એ છે કે એમાં બીજા ઘણા એવા નાટકો છે કે જે 4-5 અંકોમાં વહેંચાયેલા હોય છે. શેક્સપિયરને એક હેબિટ હતી કે તે હંમેશા 5 એક્ટ પ્લેઝ જ લખતા હતા, તો તેમના એક્ટ 5 પ્લેઝ એક્ટ્સ હતા. તો આપણી પાસે છે 1 એક્ટ પ્લેઝ કે જે વાંચવા બેસીએ તો પણ 10 કે 15 મિનિટમાં વંચાઈ જાય, અને એને અગર સ્ટેજ ઉપર ભજવવા બેસીએ તો પણ તે 10 કે 15 મિનિટમાં પૂરું થઈ શકે છે. આ તેની કેરેક્ટરિસ્ટિક છે, આ તેનું એક આગવું લક્ષણ છે, તેથી તેને 1 એક્ટ પ્લેઝ કહેવાય છે. તો આવા 3 વન એક્ટ પ્લેઝ આપણે સ્ટડી કરવાના છે. આપણે નામો તેના જોઈ ગયા, ધ વિલા ફોર સેલ, ધ ડે ઓફ એટોનમેન્ટ એન્ડ અ મેરેજ પ્રપોઝલ. A companion to literary forms. આ નામની ટેક્સ્ટમાંથી આપણે A to H કુલ 8 સાહિત્યના પ્રકારો એટલે કે લિટરરી ફોર્મ્સ વિશે શીખવાનું છે. ફર્સ્ટ એટલે કે A છે ડ્રામા, જેમાં ટ્રેજેડી અને કોમેડી આ બે જ વિશે આપણે શીખવાનું છે. આ બે ખાસ પ્રકારો છે, ટ્રેજેડી કોને કહેવાય અને કોમેડી કોને કહેવાય તે વિશે શીખીશું. સેકન્ડ એટલે કે બી ડ્રામેટિક ડિઝાઇન. ડ્રામેટિક ડિઝાઇન એટલે કે ડ્રામા એમને એમ નથી લખાતા, તેનું એક ફ્રેમવર્ક નક્કી હોય છે જેને ડિઝાઇન કહે છે. ડિઝાઇન એટલે સ્ટ્રક્ચર, અને સ્ટ્રક્ચર એટલે માળખું. ડ્રામા લખવા માટેનું એક ચોક્કસ સ્ટ્રક્ચર હોય છે. સાદી ભાષામાં કહું તો તમે જે નાટક જુઓ છો એ તમને તો મજાનું લાગતું હશે, પરંતુ લખનારે સૌ પ્રથમ તેની સ્ક્રિપ્ટ એટલે કે રૂપરેખા લખી હોય છે, પછી તેના પર એક્ટર્સ એક્ટિંગ કરતા હોય છે, અને તેને એક ક્લાઇમેક્સ એટલે કે પરાકાષ્ઠાએ પહોંચાડીને એન્ડિંગ અપાતું હોય છે. પછી નક્કી થાય છે કે તે કેટલું સક્સેસફુલ રહ્યું કે કેટલું ફ્લોપ ગયું. થર્ડ ટાઈપ એટલે કે સી ક્લાસિકલ ગ્રીક ટ્રેજેડી એન્ડ ઇટ્સ ફીચર્સ. ફીચર્સ એટલે લક્ષણો. ક્લાસિકલ ગ્રીક ટ્રેજેડી, ક્લાસિકલ એટલે જૂની પુરાણી, સર્વોત્કૃષ્ટ ગ્રીક ટ્રેજેડી વિશે અને તેના લક્ષણો વિશે તેમાં શીખીશું. ડી એટલે કે ફોર્થ ધી ઓરિજિન એન્ડ ગ્રોથ ઓફ ડ્રામા ઇન ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડની અંદર ડ્રામાનો ઉદ્ભવ થયો, સૌ પ્રથમ ડ્રામા લખાવાના શરૂ થયા ઇંગ્લેન્ડની અંદર, ઇંગ્લિશ લેંગ્વેજની અંદર, અને તેનો ગ્રોથ કેટલો થયો તે વિશે શીખવાનું છે. ઈ એટલે કે ફિફ્થ રોમેન્ટિક ટ્રેજેડી એન્ડ રોમેન્ટિક કોમેડી, આ બીજા પ્રકારો છે.
રોમેન્ટિક ટ્રેજેડી વિશે પણ આપણે એમાં જ શીખવાનું છે અને રોમેન્ટિક કોમેડી વિશે પણ એમાં જ શીખવાનું છે. એફ એટલે કે સિક્સ્થ, એપ્સર્ડ ડ્રામા એન્ડ ઇટ્સ ફીચર્સ. ડ્રામામાં એપ્સર્ડ ડ્રામા પણ આવે છે, એમાં શું આવે છે એ જે તે સમયે જ્યારે શીખવાનું આવશે તેના લક્ષણો આપણે શીખી લઈશું. એન્ડ ઇટ્સ ફીચર્સ અને તેના લક્ષણો, ફીચર્સ એટલે કે લક્ષણો, તેની કેરેક્ટરિસ્ટિક્સ. જી એટલે કે સેવન્થ, કિચન સિંક ડ્રામા એન્ડ ઇટ્સ ફીચર્સ. એચ એટલે કે નંબર એઇટ, વન એક્ટ પ્લે એન્ડ ઇટ્સ ફીચર્સ. વન એક્ટ પ્લે એક અંકીય નાટક હોય છે અને તેના લક્ષણો વિશે પણ આ જ ટેક્સ્ટ નંબર ટુમાં શીખવાનું છે. ટેક્સ્ટ ટુ યુનિટ સી, ટોપિક્સ સિલેક્ટેડ ફોર શોર્ટ નોટ્સ ફ્રોમ ટેક્સ્ટ ટુ. ટેક્સ્ટ ટુમાંથી શોર્ટ નોટ્સ પૂછાવાની છે, તેમાં 1 થી 8 શોર્ટ નોટ્સ અહીં આપી છે, ટોપિક્સ આપ્યા છે, એટલે 1 થી 8 શોર્ટ નોટ્સ સમજી લેવી. નંબર 1 માસ્ક, 2 કોમેડી ઓફ હ્યુમર્સ, 3 હિરોઇક ટ્રેજેડી, 4 કોમેડી ઓફ મેનર્સ, 5 સેન્ટિમેન્ટલ કોમેડી, 6 મેલોડ્રામા, 7 પ્રોબ્લેમ પ્લે એન્ડ 8 એપિક થિયેટર. તો આટલા 8 ટોપિક્સ વિશે શીખવાનું, સમજવાનું અને તેના ઉપર શોર્ટ નોટ લખવાની આવે છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ માર્ક્સ ફોર ધ યુનિવર્સિટી એક્ઝામ. યુનિવર્સિટી જ્યારે એક્ઝામ લે છે ત્યારે જે ક્વેશ્ચન પેપર સેટ થઈને આવે છે તેનું સ્ટ્રક્ચર આ રીતે હોય છે. ક્વેશ્ચન 1A, રાઇટ ધી નેમ ઓફ ધ રાઇટર્સ ઓફ ધ ફોલોઈંગ વર્ક્સ. 5 out of 5 યુ હેવ ટુ રાઇટ 10 માર્ક્સ. ક્વેશ્ચન 1 એમાં લેખકોની રચનાઓના ટાઇટલ આપ્યા હોય છે, સ્ટુડન્ટ્સે તેમના લેખકોના નામ લખવાના છે. 5 માંથી 5ના જવાબ લખવા કમ્પલસરી છે, જેના કુલ 5 માર્ક્સ છે. ક્વેશ્ચન 1B, મેચ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ અંડર કોલમ A વિથ ધેર વર્ક્સ અંડર કોલમ B. 5 out of 5. અહીં તમને 2 કોલમ આપ્યા હશે, કોલમ A અને કોલમ B. કોલમ A લેખકોના નામ હશે, જેને B માં આપેલી તેમની રચનાઓ કે જે ડિઝઓર્ડરમાં મૂકી હશે તેમની સાથે મેચ કરીને સાચા જવાબ લેખકના નામની બાજુમાં લખવાના છે. અને આ ક્વેશ્ચન યુનિટ D માંથી જ પૂછાશે. અને યુનિટ D જોઈએ તે પહેલાં સમજી લઈએ કે ક્વેશ્ચન 1 A અને B બંને મળીને કુલ 10 માર્ક્સ છે. યુનિટ D ઇઝ એઝ ફોલોઝ, સમ ઓફ ધ બેસ્ટ પ્લેસ ઓફ ધ વર્લ્ડ એન્ડ ધેર પ્લે રાઇટ્સ. પ્લે એન્ડ પ્લે રાઇટ્સ, નાટકો અને નાટ્યકાર, નાટકો અને તેમના રાઇટર્સના નામ અહીં આપેલા છે અને તે કુલ 34 છે. 34 પ્લેઝ એન્ડ પ્લે રાઇટ્સ આર ધેર. નંબર 1 ધ પર્શિયન્સ, કે જે ઇસ્કિલસે લખ્યું છે. ઇડીપસ ધ કિંગ સોફોક્લિસે લખ્યું છે. હેલન યુરિપિડિસ, ડોક્ટર ફોસ્ટસ ક્રિસ્ટોફર માર્લો, હેમ્લેટ વિલિયમ શેક્સપિયર, મેકબેથ વિલિયમ શેક્સપિયર, ઓથેલો વિલિયમ શેક્સપિયર, એઝ યુ લાઇક ઇટ વિલિયમ શેક્સપિયર. અહીં 5 to 9 એટલે કે ટોટલ 5 પ્લેસ જે છે, હેમ્લેટ, મેકબેથ, કિંગ લિયર, ઓથેલો અને એઝ યુ લાઇક ઇટ, એ વિલિયમ શેક્સપિયરની કૃતિઓ છે. તેથી રેડ કલરમાં આપી છે એટલે યાદ રાખતા સારું પડે. નંબર 10, ધી આલ્કેમિસ્ટ, બેન જોન્સન. ધ વાઇટ ડેવિલ, રિટન બાય જોન વેબસ્ટર. ધ મિસનથ્રોપ, મોલિયર. એન્ડ્રોમેક, જાન રેસિન. લવ ફોર લવ, વિલિયમ કોંગ્રેવ. ઓલ ફોર લવ, જોન ડ્રાઇડન. She Stoops to Conquer, Oliver Goldsmith. The School for Scandal, R.B. Sheridan. The Goat, Edward Elby. Number 19, A Doll's House, written by Henry Gibson. The Importance of Being Earnest, Oscar Wilde. The Cherry Orchard, Anton Chekhov.
પિગમેલિયન, જીબી શો, ધ લાઈફ ઓફ ગેલિલિયો, બર્ટોલ્ટ બ્રસ્ટ, લોંગ ડેઝ જર્ની ઇન ટુ લાઇટ, યુજીન ઓનિલ, અ સ્ટ્રીટ કાર નેમ્ડ ડિઝાયર, ટેનેસી વિલિયમ્સ. 26, ધ ચેર્સ, યુજીન આયોનેસ્કો, ધ ક્રુસિબલ, આર્થર મિલર, વેઇટિંગ ફોર ગોડોત, સેમ્યુઅલ બેકેટ, લુક બેક ઇન એંગર, જ્હોન ઓસબોર્ન, ધ હોમ કમિંગ, હેરોલ્ડ પિન્ટર, ચિપ્સ વિથ એવરીથિંગ, આર્નોલ્ડ વેસ્કર, બ્લેક કોમેડી, પીટર શાફર, બિંગો, એડવર્ડ બોન્ડ, ડેથ એન્ડ ધ કિંગ્સ હોર્સમેન, વોયલ સોઇંકા, ધ રિયલ થિંગ, ટોમ સ્ટોપાર્ડ. These are the 34 plays and playwrights. Question 2, long answer questions from text 1. 1 out of 2 you have to write. It carries 14 marks. Question 3, long answer questions from text 2. 1 out of 2 you have to attempt. It carries 12 marks. Question 4, short notes on any two of the following, maximum 100 words each, from unit C. 2 out of 4 you have to attempt and 7 marks each, in total 14 marks. So the whole question paper carries 50 marks and passing marks are 18. Okay, thank you for watching my channel. Be happy today and always remain so. And please do not forget to subscribe my channel.